बीजी तरफ थी सूचना थी कि आ कोरोना की महामारी समय में सैनिटाइजर अने इंजेक्शन में डुप्लिकेट माल वेचवामां आवी रह्यो छे। आ सूचना ने आधार अमारी टीमों अमे वॉच में राखी थी अने आ टीमनी बातमी ने आधार एके एंटरप्राइजिज कंपनी में रेड करवामां आवी हती अने एना उपर थी शंकास्पद लागता एमां जाणवा जोग दाखल करवामां आवी। जाणवा जोग दाखल कर्या पछी एमां एफएसएल में सैनिटाइजरनी जे कंस्टिट्युएंट छे जे में माल वापरवामां आवे छे एनी एफएसएलनी सैम्पलिंग कर्या पछी एफएसएलनी रिपोर्ट आवी अने एफएसएलनी रिपोर्ट आव्या पछी गुना दाखल करवामां आव्या छे। एफएसएलनी रिपोर्ट में आव्यु छे के अमे 20% थी लईने अने 73% सुधी 73 એટલે 70% થી ઉપર પણ મેથનોલ છે। મેથનોલ જે છે અમારા જે એક્સપર્ટ છે ટોક્સિકોલોજીના એને કહેવા પ્રમાણે મેથનોલ એક ઝેરી અસર કરતા હોય છે અને ખાસ કરીને બાળકો ઉપર એની ખૂબ ઝેરી અસર થતી હોય છે। ત્વચા ઉપર સ્કિન ઉપર અને એનાથી કોમા પણ થઈ શકે અને વધારે ક્વોન્ટિટીમાં મેથનોલ અંદર બોડીમાં જાય તો એનાથી ડેથ પણ થઈ શકતી હોય છે। એકે એન્ટરપ્રાઇઝીસ ને જે સેનેટાઇઝર બનાવવાના લાઇસન્સ છે એ 2020માં જૂન 2020થી મળેલો છે। અમે વાપરવા માટે ફક્ત એને ઇથાઇલ આલ્કોહોલ અથવા આઇસોપ્રોપાઇલ આલ્કોહોલની પરમિશન છે, મિથનોલની એને કોઈ પરમિશન નથી વાપરવાની। તો આ એમના લાઇસન્સની કન્ડિશનનો ભંગ કર્યો છે અને પબ્લિકની હેલ્થ માટે પણ એક ગુનો કર્યો છે। એને લીધે એના વિરુદ્ધમાં ડ્રગ્સ અને કોસ્મેટિક એક્ટની કલમ 27A મુજબ, આઈપીસીની કલમ 308, 420 અને ફોર્જરી, એટલે આ જે એના પેમ્પલેટ લગાડ્યા છે એના ઉપર જે પેકિંગને લગાડી છે એ પેકિંગ ખોટી લગાડી છે। કેમ કે પેકિંગમાં લખ્યું છે કે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ છે પણ ખરેખર આમાં આઇસોપ્રોપાઇલ છે જ નહીં, આમે મેથનોલ છે। ટોટલ 47 લાખનો માલ કબજે કરવામાં આવ્યો છે। આજથી 10-11 મહિનાથી એના કામ ચાલુ હતા, દર મહિનામાં એના કરીબ 1 કરોડના માલના વેચાણ થાય છે। જ્યાં જ્યાં વેચાણ કર્યા છે એ જગ્યા ઉપર પણ અમે જાણ કરી દીધી છે અને જ્યાં માલ પડ્યા છે એ પણ અમે કબજે કરવાના છે। આશરે 10-11 કરોડના માલ આ કંપનીએ અત્યાર સુધીમાં વેચી દીધો છે।